નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય વર્માણી આપ સર્વેનો આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે જયારે ચેપ્ટર નંબર 10 ના 10.2 ના દાખલાઓની થિયરી જોઈ હતી, હવે આપણે આગળ વધીશું. હવે આપણે 10.3 ના દાખલાઓની થિયરી ભણીશું. તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ ચેપ્ટરનો અંતર્ગુણન, બહિર્ગુણન, ત્રિગુણન. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ છે ને, આગળ તમે કોલેજ લાઈનમાં જશો ને તો પણ આવવાની છે. સદીશ આપણે એને કુદરતીમાં કહીએ છીએ, પછી આપણે એને વેક્ટર ફોર્મમાં કહીશું. ખાલી નામ બદલાશે, સદીશ ની જગ્યા આપણે શું કહીશું, વેક્ટર કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ધ ચેપ્ટર, ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ, બરોબર છે? તો જોઈએ, આજે આપણે અંતર્ગુણન જોઈશું, સદીશોનો ગુણાકાર. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આગળ જોયું કે સદીશોનો સરવાળો કઈ રીતે થાય છે. સદીશોનો સરવાળો કઈ રીતે થાય છે? સદીશોના સરવાળા એના અનુરૂપ ઘટકોનો સરવાળો તો દેવાનો, અનુરૂપ ઘટકોનો સરવાળો તો દેવાનો, સદીશોના સરવાળા કરે છે. તો સદીશના સરવાળા તો ઈઝી છે, પણ ગુણાકાર, સદીશના ગુણાકાર કઈ રીતે થાય, બરોબર? તો આ પહેલા પણ આપણે તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 3 માં જોયું હતું, ચેપ્ટર નંબર 3 શ્રેણીકમાં જોયું. શ્રેણીકના સરવાળામાં શ્રેણીકના ગુણાકાર બે અલગ અલગ વસ્તુ છે. શ્રેણીકના સરવાળા એકદમ બીજી વસ્તુ હતી. બે શ્રેણીનો સરવાળો એટલે અનુરૂપ ઘટકનો સરવાળો કેમ રાખે, શ્રેણીનો સરવાળો મળી જાય. પણ આ ગુણાકાર છે ને, ગુણાકાર એ દર વખતે કંઈક ટ્વિસ્ટ કરે છે. તો શ્રેણીનો ગુણાકાર પણ આપણે જોયું કે એમાં થોડું કલર થતું યાદ હોય તો, બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો, સદીશના ગુણાકાર પણ અલગ પડે છે, કરીકના અલગ પડે છે. જોઈ લઈએ, સદીશના સરવાળામાં અનુરૂપ ઘટકના સરવાળા કેમ રાખવો, એટલે તમને સદીશનો સરવાળો મળી જતો તો. સદીશનો ગુણાકાર કઈ રીતે મળે? સદીશના ગુણાકારમાં બે પ્રકાર છે, અંતર્ગુણ એટલે કે અદિશ ગુણાકાર, અને પરિપૂર્ણ એટલે કે સદીશ ગુણાકાર. અદિશ ને સદીશ શું કહેવામાં આવે કે જ્યારે પણ તમારે અદિશા મેળવી હોય સમજવાનું કે ત્યાં કઈ આંકડો જ આવતો હશે, ત્યાં ક્યાંય દિશા આવતી નહીં હોય, આઈ જે કે ક્યાંય આવતું નહીં હોય. પણ સદીશ જ્યારે બી આવે ત્યારે એમાં દિશા લાગતી હશે, બરોબર? ગુણાકારના બે પ્રકાર છે, અદિશ ગુણાકાર અને સદીશ ગુણાકાર. અદિશ ગુણાકાર એટલે અંતર્ગુણ, અને સદીશ ગુણાકાર એટલે બહિર્ગુણ, બરોબર? આને કહેવાય ક્રોસ પ્રોડક્ટ, આને કહેવાય ડોટ પ્રોડક્ટ. પણ શું છે, જોઈએ, ગભરાતા નહીં, સહી વસ્તુ છે, કઈ જ ગભરાવવાનું નથી. અંતર્ગુણન, અંતર્ગુણન આપણે આજે જોઈશું. અંતર્ગુણન એટલે કે ઇંગ્લિશમાં કહેવાય છે ઇનર પ્રોડક્ટ અથવા તો ડોટ પ્રોડક્ટ. ઇનર પ્રોડક્ટ અમારો ડોટ પ્રોડક્ટ, સદીશ આપેલા હોય તમે, એ સદીશ હોય એ અને બી, બરોબર? એ સદીશ નું જ થાય અંતર્ગુણન એટલે કે ડોટ પ્રોડક્ટ, એ અને બી. હવે એ વસ્તુ અલગ છે કે આર ટુ ના હોય, એટલે કે બંને સદીશ આઈ અને જે હોય બેઝ વાયા, અથવા તો બંને સદીશમાં આઈ જી અને કે ત્રણિયા હોય, તો આ રીતના આર ટુ માં સદીશ હોઈ શકે તો આર થ્રી માં સદીશ હોઈ શકે છે, બરોબર? અંતર્ગુણન એટલે કે તમારું ડોટ પ્રોડક્ટ એટલે કે ઇનર પ્રોડક્ટ. હવે શું કહેવા માંગે છે, અંતર્ગુણન કોને કહેવાય, કઈ રીતના વ્યાખ્યાયિત થાય છે? બે સદીશો છે, શૂન્ય સિવાયના, શૂન્યતર સદીશ એટલે કે શૂન્ય સિવાયના સદીશો છે એ અને બી, બરોબર? અદિશ ગુણાકાર આવે તો વ્યાખ્યાયિત થાય, અદિશ ગુણાકાર વચ્ચે ડોટ કરવાનું ટકું, એ ડોટ બી એવું સમજવાનું કે બંનેનો અદિશ ગુણાકાર છે. એ ડોટ બી બરાબર એનું માન ઇન્ટુ કોસ થીટા, એનું માન એનું માન ઇન્ટુ કોસ થીટા. હવે થીટા માટે એ લોકો શું આપેલી છે, શરત આપેલી છે, થીટા માટે શરત આપેલી છે. થીટા માટે શું શરત આપી છે કે થીટા છે તમારો જીરો હોઈ શકે, પાઈ હોઈ શકે, અને જીરો અને પાઈ ની વચ્ચેનો હોય શકે છે. થીટાની શરત તમને આપેલી છે, થીટા માટે જીરો લેસો ઇક્વલ ટુ થીટા લેસો ઇક્વલ ટુ પાઈ, આ શરત તમને આપેલી છે. તો અદિશ ગુણાકાર આ રીતે વ્યાખ્યાયિત થાય, એ ડોટ બી બરાબર એબી કોસ થીટા, એબી કોસ થીટા એટલે એનું માન ઇન્ટુ બીનું માન બરાબર ઇન્ટુ કોસ થીટા. કોસ તમને ખબર છે શું છે, ત્રિકોણ થઈએ વિધેય છે. હવે આગળ જોઈએ, યાદ રાખજો તમે, આ વસ્તુ છે બહુ જ કામની છે, આ વસ્તુ બહુ જ કામની છે તમારા દિવસે, એટલે કે એમસીક્યુ માં આ વસ્તુ આવે છે ઘણી જગ્યાએ, બરોબર? ઘણી જગ્યાએ આ એમસીક્યુ માં આવે છે કે ડોટ પ્રોડક્ટ વડે એમસીક્યુ આવે 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 છે. આના પછી તમને બે સદીશ વચ્ચેનો ખૂણો મળશે. પિતા શું છે, બે સદીશ વચ્ચેનો ખૂણો છે, એટલે કે સદીશ એ સદીશ બી, સમજો કે આ સદીશ એ છે અને આ સદીશ બી છે, બંને વચ્ચે ખૂણો પિતા હોય બે સદીશ વચ્ચેનો
અંદર ગુણ શું છે? અધીશ છે, સદીશ નથી, આંકડો જ મળે છે.
બીનું માં આ લેવું છે. હવે એના પછી તમને એવું કહ્યું છે કે અધિશ ગુણાકાર કેવું હોય, સમક્રમી હોય, ક્રમના નિયમનું પાલન થાય. અધિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. એ ડોટ બી કરો કે બી ડોટ એ કરો, આપણને જવાબ સરખો જ આવશે. બરાબર, એ ડોટ બી કરો કે બી ડોટ એ કરો, જવાબ સરખો જ આવશે. હવે આપણે શું કર્યું કે કૌલો બનો જોઈએ. હવે અધિશ ગુણાકાર પણ મેળવવો હોય તો એનો વ્યવહાર નિયમ તમને એક ઉદાહરણ સાથે સમજાવું છું કે જો સદિશ એ બરાબર એ વન આઈ કેપ પ્લસ એ ટુ જે કેપ પ્લસ એ થ્રી કે કેપ અને સદિશ બી બરાબર બી વન આઈ કેપ પ્લસ બી ટુ જે કેપ પ્લસ બી થ્રી કે કેપ હોય તો આપણે એ ડોટ બી સૂત્ર દીધી મેળવવાનું. આપણે સૂત્ર તમને જો કે આપ્યું છે, ફર્સ્ટ આપણે સૂત્રનો ઉપયોગ કરવો નથી આવે કારણ કે થીટા આપણે ખબર નથી. એ ડોટ બી કેમ તમારે જો તમે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો એ અને બી
વચ્ચે રોકોણો થીટા છે. આ તમને ખબર છે કે વર્ગમૂળ શું થાય, બે વર્ગમૂળ બે થાય અને આ જે તમારું
જોઈશું વિદ્યાર્થી મિત્રો.